બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે મારું નામ છે ડોક્ટર મૃગીની દવે હું લાઇબ્રેરિયન છું ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ બેચરાજીમાં આજે આપણે એમએલઆઈએસીના એકમ પાંચ જે માહિતી સ્ત્રોતો છે તેના વર્ગ પ્રમાણે અથવા તો તેના વર્ગ આધારિત એની ચર્ચા આપણે અહીં કરીશું જે આપણું જે પેપર છે એમએલઆઈએસી એકસો એક એના ઇન્ફોર્મેશન સિસ્ટમ સોર્સિસ અને સર્વિસિસમાં બ્લોક એકમાં એકમ પાંચ માહિતી સ્ત્રોતો તેના વર્ગ પ્રમાણે અને વર્ગ આધારિત છે એની ચર્ચા આપણે કરીશું આ છે આપણા આજના ટોપિકની રૂપરેખા છે તો તેમાં સૌથી પહેલાં આપણે ઉદ્દેશો ત્યારબાદ પ્રસ્તાવના ત્યારબાદ માહિતી સ્ત્રોતો અને માહિતી સંસાધનો વચ્ચેનો તફાવત જાણીશું તેમજ માહિતી સ્ત્રોતોની શ્રેણીઓ તેના વર્ગ પ્રમાણે તેના વિષય વસ્તુ પ્રમાણે તેમજ તેના માધ્યમ પ્રમાણેની ચર્ચા આપણે અહીં કરીશું ત્યારબાદ છે એમાં સૌથી પહેલાં છે ઉદ્દેશો તો ઉદ્દેશોમાં આપણે માહિતી સ્ત્રોતો અને સાધન સામગ્રીનો તફાવત આ ટોપિકમાંથી આપણે જાણી શકીશું તેમજ માહિતી સ્ત્રોતોના પ્રકાર વિષય વસ્તુ અને માધ્યમ આધારિત વર્ગોનો આપણે પરિચય મેળવી શકીશું તેમજ વિવિધ પ્રકારના માહિતી સ્ત્રોતોનો વિષય વસ્તુનો ખ્યાલ આપણે અહીં આપણે મેળવી શકીશું તેમજ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે કયા સાચા માહિતી સ્ત્રોતનો ઉપયોગ કરવો એની માહિતી પ્રસ્તાવના તો આપણે સૌ જાણીએ છીએ કે માહિતી એ સતત ઉત્પન્ન થતી રહે છે અને આ ઉત્પન્ન થયેલી માહિતી મોટા પ્રમાણમાં નોંધાતી પણ હોય છે અને આ નોંધાયેલી માહિતી ઉપર પ્રક્રિયા કરીને તેને સંગઠિત કરવામાં આવે છે અને આ સંગઠિત કરેલી માહિતીને જ્યારે જરૂર પડે ત્યારે તેનો પુનઃ પ્રાપ્તિ કરવામાં આવે છે તેમજ તેનો ફેલાવો પણ કરવામાં આવે છે સમાચાર પત્રો છે રેડિયો છે ટેલિવિઝન પ્રસારણ છે ઈમેલ છે ફેક્સ છે વગેરે દ્વારા આપણે માહિતીની આપણે થતી રહેતી હોય છે આ એ વસ્તુની સાક્ષી પૂરે છે કે માહિતી એ દરેક ક્ષણે ઉત્પન્ન થતી રહેતી હોય છે ત્યારબાદ છે સંગ્રહ કરેલી માહિતી એ પણ એક નોંધાયેલી માહિતીની લાક્ષણિકતા છે અને આ સંગ્રહ કરેલી માહિતી પણ ઘણીવાર ખૂબ ઉપયોગી સાબિત થાય છે જેમ કે રાજા અશોકના રાજ્યના સમયમાં જે બુદ્ધના ઉપદેશો હતા એને પથ્થરો પર કોતરવામાં આવતા હતા અને આ પથ્થરો પર કોતરાયેલી માહિતી ખૂબ ઉપયોગી સાબિત થાય છે અત્યારના સમયમાં એટલે આપણે એવું કહી શકીએ કે જે તે સમયે પથ્થરો પર જે માહિતી કોતરાયેલી હતી તે આજના સમયમાં પણ સારી એવી માહિતી પૂરી પાડે છે ત્યારબાદ છે વણ નોંધાયેલી માહિતી આપણા જે હજારો વર્ષ હજારો વર્ષોથી વેદો જે છે એ શ્રુતિ એટલે કે સાંભળવું ને સ્મૃતિ એટલે કે યાદ રાખવું એ પ્રમાણે અસ્તિત્વ ધરાવે છે ઘણા બધા કુટુંબો એવા છે જે પોતાના વ્યવહાર અને તેમના વ્યવહાર અને અનુભવના આધારે જે જ્ઞાન તેમણે મેળવ્યું હોય તે તેમણે તેમના કુટુંબોને આપતા હોય છે અને ત્યારબાદ તેમની પછીની પેઢીઓ પણ તેમના જ્ઞાનને અનુસરતા હોય છે એટલે આ જે માહિતી છે એ વણ નોંધાયેલી માહિતી છે અને તે વણ નોંધાયેલું જ્ઞાન પૂરું પાડતા હોય છે ત્યારબાદ છે દસ્તાવેજો સિવાય પણ સંસ્થાઓ છે સંગઠનો છે તેમજ બુદ્ધિમાન વ્યક્તિઓ છે તેમના દ્વારા પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ ત્યારબાદ છે માહિતી સ્ત્રોતો અને માહિતી સંસાધનો વચ્ચેનો તફાવત તો માહિતી સ્ત્રોતો આપણે એવું કહી શકીએ માહિતી સ્ત્રોતો એટલે એવા સ્ત્રોતો કે આપણે માહિતી મેળવવા માટે કોઈ પણ જે પણ દસ્તાવેજનો ઉપયોગ કરતા હોઈએ એને આપણે માહિતી સ્ત્રોત કહી શકીએ છીએ અને આ સ્ત્રોતમાં દસ્તાવેજો સંસ્થાઓ સંગઠનો તેમજ બુદ્ધિમાન વ્યક્તિઓનો પણ સમાવેશ થઈ શકે છે દાખલા તરીકે કોઈપણ શબ્દનો અર્થ મેળવવા માટે આપણે શબ્દકોષનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારબાદ કોઈપણ સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે આપણે તે સંસ્થાની મુલાકાત લેતા હોઈએ છીએ આ બધું છે એ માહિતીના સ્ત્રોતો પૂરા પાડતા હોય છે તેમજ એવું કહી શકીએ કે માહિતી સ્ત્રોતો એ સામાન્ય રીતે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે ધરાવતા હોય છે ત્યારબાદ છે માહિતી સંસાધનો તો માહિતી સંસાધનો એ માહિતી વ્યવસ્થાપન સાથે સંબંધ ધરાવે છે અને આ માહિતી વ્યવસ્થાપન માટે પાંચ પ્રકારની સાધન સામગ્રીઓનો ઉપયોગ થાય છે જેમ કે પહેલું છે કોમ્પ્યુટર અને ટેલિકોમ્યુનિકેશન સહિતની પદ્ધતિઓ ત્યારબાદ છે ડેટા છાપ પ્રક્રિયા એટલે કે ઇમેજીસ ત્યારબાદ છે પરિવર્તિત અને રૂપાંતરિત રેપ્રોગ્રાફિક સહિતની નેટવર્ક વ્યવસ્થા તેમજ ટેલિકો કોમ્યુનિકેશન સહિતની વિતરણ અને માહિતીની આપલે ત્યારબાદ છે માહિતીની પ્રાપ્તિ તેનો સંચય કરવો એટલે કે તેનો સંગ્રહ કરવો અને તેની પુનઃપ્રાપ્તિ પ્રાપ્તિ કે જે ગ્રંથાલયો પ્રે પ્રલેખન કેન્દ્રો ફાઇલ વ્યવસ્થા તેમજ આંતરિક અને બાહ્ય ડેટાબેઝ સાથે સંકળાયેલા હોય છે એટલે આપણે એવું કહી શકીએ કે માહિતી સ્ત્રોતો એ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે તેમજ માહિતી સંસાધનો એ માહિતી વ્યવસ્થાપન સાથે સંબંધ ધરાવતા હોય છે ત્યારબાદ છે માહિતી સ્ત્રોતોની શ્રેણીઓ એમાં ત્રણ શ્રેણીઓ છે એના પ્રકાર પ્રમાણે બીજી છે એના વિષય વસ્તુ પ્રમાણે અને ત્રીજું છે એના માધ્યમ પ્રમાણે તો એમાં સૌથી પહેલાં આપણે માહિતીના સ્ત્રોતો તેના પ્રકાર પ્રમાણે વિશે જાણીશું એમાં બે પ્રકારો પડે છે માહિતીના પ્રલેખનીય સ્ત્રોતો અને બીજું છે માહિતીના બિનપ્રલેખનીય સ્ત્રોતો જેમાં માનવીય અને સંસ્થાઓ અને સંગઠનોનો સમાવેશ થાય છે હવે માહિતીના પ્રલેખનીય સ્ત્રોતો પ્રલેખની પ્રલેખનીયને આપણે દસ્તાવેજ સ્વરૂપે પણ કહી શકીએ છીએ હવેના સમયમાં દસ્તાવેજ સ્વરૂપ એટલે કે જે લેખિત થયેલા હોય એને આપણે કહી શકીએ છીએ દસ્તાવેજની વ્યાખ્યા અત્યારે આજના સમયમાં આપણે તેને કોમ્પ્યુટર ફાઇલ્સમાં પણ લઈ શકીએ છીએ ડેટાબેઝમાં પણ લઈ શકીએ છીએ વિડીયો રેકોર્ડિંગ તરીકે પણ પ્રલેખનીય સ્ત્રોતો આપણે લઈ શકીએ છીએ તો પ્રલેખનીય સ્ત્રોતોમાં સૌથી પહેલાં પુસ્તકો પુસ્તકોમાં પ્રબંધો એટલે પ્રબંધો એ જે કોઈ એક ચોક્કસ વિષયનો લાંબો દીર્ઘ અને ગંભીર લખાણ જે હોય તેને આપણે પ્ર પ્રબંધો તરીકે ઓળખી શકીએ છીએ દાખલા તરીકે પ્રોલોગોમેનાટો લાઇબ્રેરી ક્લાસિફિકેશન જે ડૉક્ટર એસ આર રંગનાથન દ્વારા લખાયેલું હતું ઓગણીસો ને સડત્રીસમાં તેમાં આપણાને વર્ગીકરણ સિદ્ધાંતિક પ્રબંધ એમાં આપણે જોઈ શકીએ છીએ એ પ્રબંધો અને એ પણ જરૂરી એવી માહિતી પૂરી પાડતા હોય છે ત્યારબાદ છે લઘુ પુસ્તકો અથવા તો મોનોગ્રાફ કે જે કોઈ એક ચોક્કસ વિષયનો વિષય વર્ગનો અથવા તો વ્યક્તિનો સામાન્ય રીતે વાંગમય સૂચિગત સાથેનો અભ્યાસ તેમાં દર્શાવેલો હોય છે તેમજ તે જે તે વિષયનો આબેહૂબ ચિત્ર રજૂ કરતા હોય છે અને સામાન્ય માણસો માટે પણ તે ખૂબ ઉપયોગી રહે છે દાખલા તરીકે આપણે જોઈ શકીએ કે મૂલચંદ સિંહનું જે છે પુસ્તક આર્ટિકલ ત્રણસો સિત્તેર એ મોનોગ્રાફ એમ તેમજ ફ્યુટ્યુરા એ આર્ટિસ્ટ મોનોગ્રાફ એ આ મોનોગ્રાફ અથવા લઘુ પુસ્તકનું બહુ સારું એવું ઉદાહરણ છે ત્યારબાદ છે પાઠ્યપુસ્તકો તો મિત્રો આપણે આપણા જે અભ્યાસની કારકિર્દી દરમિયાન આપણે જે ભણતા હોઈએ એ વિષયનું જ્ઞાન મેળવવા માટે આપણે પાઠ્યપુસ્તકોનો ઉપયોગ કરતા હોઈએ છીએ તેમજ શાળા છે કોલેજો છે યુનિવર્સિટીઓના શિક્ષકો છે તેઓ તેમના જ્ઞાનને અદ્યતન રાખવા તેમના વર્ગની નોંધ તૈયાર કરવા તેમજ સંદેહોની સ્પષ્ટતા કરવા માટે પણ પાઠ્યપુસ્તકોનો ઉપયોગ કરતા હોય છે ત્યારબાદ છે સંદર્ભ પુસ્તકો તો સંદર્ભ પુસ્તકો એટલે કે ઘણા એવા બધા પ્રશ્નો હોય છે જે આપણાને આગળ પાઠ્યપુસ્તકોમાંથી નથી મળતા તો એ પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણે જે પુસ્તકોનો ઉપયોગ કરીએ છીએ તેને આપણે સંદર્ભ પુસ્તકો તરીકે ઓળખી શકીએ છીએ એમાં છે શબ્દકોષો એટલે કે ડિક્શનરી જે ડિક્શનરી એટલે કોઈ બી એક શબ્દની ઘણી બધી ભાષામાં વર્ણાનુક્રમ એના અર્થ સાથે ગોઠવેલી યાદી એટલે એને શબ્દકોષ આપણે ઓળખી શકીએ છીએ શબ્દકોષો એક ભાષામાં પણ હોઈ શકે છે દાખલા તરીકે ઇંગ્લિશ ડિક્શનરી કે જેમાં ઇંગ્લિશનો એક શબ્દ આપેલો હોય છે ને તેનો અર્થ પણ ઇંગ્લિશમાં જ આપેલો હોય છે ત્યાર જેને એક ભાષી શબ્દકોષ આપણે કહી શકીએ છીએ ત્યારબાદ છે દ્વિભાષી શબ્દકોષ જેમાં કોઈ બી બે ભાષાનો શબ્દનો ઉપયોગ થતો હોય છે દાખલા તરીકે ઇંગ્લિશ ટુ હિન્દી ડિક્શનરી અથવા તો હિન્દી ટુ ગુજરાતી ડિક્શનરી કે જેમાં શબ્દ આપેલો હોય છે ઇંગ્લિશમાં અને એનો અર્થ આપેલો હોય છે ગુજરાતીમાં એટલે આમાં એવું કહી શકીએ કે બે ભાષાના શબ્દોનો ઉપયોગ થતો હોય તેને દ્વિભાષી શબ્દકોષ આપણે કહી શકીએ છીએ ત્યારબાદ છે બહુભાષી શબ્દકોષ એટલે કે બે કરતાં વધારે ભાષાઓનો તેમાં અર્થ આપેલો આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ છે બૃહદ અને વ્યાપક શબ્દકોષ પણ હોઈ શકે છે કે જેમાં શબ્દો કહેવતો રૂઢિપ્રયોગો વગેરેનો સમાવેશ થતો હોય છે ત્યારબાદ છે ખિસ્સાકોષ એટલે કે પોકેટ ડિક્શનરી પોકેટ ડિક્શનરી કે જે હાથ વગી હોય છે અને તેને આપણે સરળતાથી આપણી સાથે ગમે તે સ્થળે આપણે લઈ જઈ શકીએ છીએ અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ છે કોઈ ચોક્કસ વિષય શબ્દકોષ પણ હોઈ શકે છે દાખલા તરીકે લાઇબ્રેરી ડિક્શનરી લાયબ્રેરી ઇન ઇન્ફોર્મેશન સાયન્સ ડિક્શનરી તો તેમાં લાઇબ્રેરીમાં વપરાતા જે શબ્દો હોય છે એ શબ્દોના અર્થો આમાં પણ આપેલા હોય છે એ જ પ્રમાણે પારિભાષિક શબ્દકોષ પણ હોય છે સમાનાર્થી શબ્દકોષ પણ હોઈ શકે છે અને વિરુદ્ધાર્થી શબ્દકોષ પણ હોઈ શકે છે ત્યારબાદ છે વિશ્વકોષ એટલે કે એન્સાઇક્લોપીડિયા કે જેમાં થોડી લીટીઓથી લઈને સોથી પણ વધુ પાના ધરાવતા વૈવિધ્યસભર માહિતીપ્રદ લેખોનો તેમાં સમાવેશ થયેલો હોય છે કે જે સામાન્ય રીતે એક ખંડમાં વિશ્વકોષ પણ હોઈ શકે છે એટલે કે એક જ વોલ્યુમ માટે હોય છે એ જ રીતે બહુખંડીય વિશ્વકોષ પણ હોઈ શકે છે કે જે એક કરતાં વધારે તેના વોલ્યુમ્સ પ્રકાશિત થયેલા હોય છે દાખલા તરીકે આપણે ગુજરાતમાં ગુજરાતી ભાષાનો સૌપ્રથમ પ્રથમ વિશ્વકોષ ગુજરાતી વિશ્વકોષ કે જે બીજી ડિસેમ્બર ઓગણીસો ને બહાર પાડવામાં આવ્યો તેમાં એક હજાર પાનાનો એક એવા પચીસ ખંડોને પ્રકાશિત કરવામાં આવેલા હતા અને તેમાં ગુજરાતી ભાષા ઉપરાંત સાહિત્ય વાણિજ્ય વિજ્ઞાન ટેકનોલોજી ઉદ્યોગો વગેરે ઘણા બધા વિષયોનો તેમાં સમાવેશ કરવામાં આવેલો હતો કે જેને આપણે બહુખંડીય વિશ્વકોષ કહી શકીએ છીએ ત્યારબાદ વિષયલક્ષી વિશ્વકોષ જે કોઈ એક ચોક્કસ વિષયના લેખો સાથે પ્રકાશિત થયેલો હોય દાખલા તરીકે એન્સાયક્લોપીડિયા ઓફ ફિઝિક્સ કે જેમાં ફિઝિક્સ સબ્જેક્ટ સાથે જ ફિઝિક્સ વિષયના જે હો જાણકારી હોય તે બધી તેમાં દર્શાવેલી આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ છે બાળકો માટેનો વિશ્વકોષ કે જેમાં બાળકો સરળતાથી શબ્દોને સમજી શકે એ પ્રમાણે તે તૈયાર કરવામાં આવેલો હોય છે તેમાં સફેદ કાળા અથવા તો રંગીન ચિત્રો સાથે પણ સમજૂતી આપવામાં આવેલી હોય છે દાખલા તરીકે ચિલ્ડ્રન એન્સાયક્લોપીડિયા જે છે એ આનું બહુ એવું સારું ઉદાહરણ છે ત્યારબાદ છે હસ્તપુસ્તિકાઓ કે જે હંમેશા કોઈ એક વિષય કે વિષયોને સમર્પિત હોય છે અને સામાન્ય રીતે તે વ્યવસાયિકો માટે તૈયાર થયેલી હોય છે કે જેમાં સૂત્રો વ્યાખ્યાઓ વગેરેનો સમાવેશ થયેલો હોય છે હસ્તપુસ્તિકા એ સામાન્ય રીતે હાથ વગી હોય છે અને તેને સરળતાથી આપણે ઉપ ગમે ત્યાં લઈ જઈને તેનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ કે અને આ હસ્તપુસ્તિકાને આપણે બીજી ભાષામાં પરિચય પુસ્તિકા પણ કહી શકીએ છીએ અને હસ્તપુસ્તિકાને ઓળખવા માટે આપણે સૌ પ્રથમ તેની અનુક્રમણિકા જોવી અને ત્યારબાદ આપણે તેને કહી શકીએ કે આ અનુક્રમણિકાના આધારે આ શેની હસ્તપુસ્તિકા છે દાખલા તરીકે મશીનરીઝ હેન્ડબુક તો એમાં યંત્ર પ્રક્રિયા છે ગણિત એમાં યંત્રશાસ્ત્ર છે ગણિત પ્રક્રિયા છે યંત્ર પ્રક્રિયા છે તેમજ યંત્રની બનાવટો છે અથવા તો તેના તેને કઈ રીતે તેનો ઉપયોગ કરવો યંત્રોનો એ બધા જ પ્રકરણો તેની અનુક્રમણિકામાં પાડેલા હોય છે તો એ પ્રમાણે આપણે ઓળખી શકીએ કે આ મશીનરીની હેન્ડબુક છે કે જે સામાન્ય રીતે મે મિકેનિકલ ના જે વ્યવસાય સાથે સંકળાયેલા હોય તે બધા વ્યક્તિઓને તે ઉપયોગી પડતા હોય છે ત્યારબાદ છે તથ્યોને અથવા તો ડેટા આધારિત પુસ્તકો અને કોઠાઓ તો આંકડા શાસ્ત્રીય અને હવામાન શાસ્ત્રીય પ્રકાશનોમાં જે ડેટા જે હોય છે તે કોઠા સ્વરૂપે હોય છે આપણા ત્યાં વસ્તી ગણતરી જે થતી હોય છે જે સામાન્ય રીતે દર દર વર્ષે થાય છે છેલ્લી વસ્તી ગણતરી આપણા ત્યાં બે હજાર અગિયારમાં થઈ અને તે ગણતરી કરવા માટે ઘણા બધા વ્યક્તિઓનો તેમાં સંકળાયેલા રહ્યા અને તેમને જે માહિતી વસ્તી માટેની ભેગી કરી તેને એક કોઠા તેનો જે ડેટા હતો એ કોઠા સ્વરૂપે તેને પ્રકાશિત કરવામાં આવેલો હતો ત્યારબાદ આપણ ભારત સરકારે હવામાન આપણા ભારતના હવામાન શાસ્ત્રીય વિભાગ દ્વારા પણ જે હવામાનના સંબંધિત જે માહિતી હોય છે તેને પણ આપણે કોઠા સ્વરૂપે જોઈ શકીએ છીએ તેમજ રેલવેનું જે ટાઈમટેબલ છે એ રેલવે એટે ગ્લાન્સ જે છે તે આપણે જોઈએ તો આ એ એના જે ડેટા હોય છે તે પણ કોઠા સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ અને તેમાંથી માહિતી મેળવી શકીએ છીએ ત્યારબાદ છે સૂચિપત્રો એટલે કે કેટલોગ જેમાં પુસ્તકો અને સામાયિકોની જે માહિતી હોય છે એ ઘણા ગ્રંથાલયો અને ગ્રંથાલય દ્વારા તે તૈયાર થતી હોય છે જેમ કે લાઇબ્રે લાયબ્રેરી ઓફ કોંગ્રેસના જે છે ઓગણીસો બેતાળીસ સુધીના પ્રિન્ટેડ કાર્ડ ધ કેટલોગ ઓફ બુક્સ જે એકસો ને સડસઠ કંડોમાં છે જેમાં દુનિયાભરના લાખો પુસ્તકોની વાંગમય સૂચિગત માહિતી તેમાં પ્રાપ્ત થયેલી આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ છે વાંગમય સૂચિઓ એટલે કે બિબ્લીઓગ્રાફી કે જેમાં કોઈ એક તર્કસંગત ક્રમમાં પ્રલેખોની વ્યવસ્થિત રીતે ગોઠવેલી યાદી એટલે આપણે તેને વાંગમય સૂચિ કહી શકીએ છીએ કે જેમાં પુસ્તકની માહિતી માટે એમાં સૌથી પહેલાં તેના લેખકનો લેખકની જાણકારી હોય છે એના શીર્ષકની હોય છે તેની આવૃત્તિ કઈ છે તેના પ્રકાશક કયા છે એ વગેરે બધી જ માહિતી તેમાંથી આપણે મેળવી શકીએ છીએ વાંગમય સૂચિઓ સામાન્ય રીતે સાર્વત્રિક વાંગમય સૂચિ પણ હોઈ શકે છે તેમજ રાષ્ટ્રીય વાંગમય સૂચિ પણ હોઈ શકે છે કે જેમાં કોઈ એક રાષ્ટ્રમાં પ્રકાશિત થતાં પુસ્તકોની માહિતી તેમાં દર્શાવેલી હોય છે દાખલા તરીકે આઈ એટલે કે ઇન્ડિયન નેશનલ બિબ્લિયોગ્રાફી તેમજ બીએનબી એટલે કે બ્રિટિશ નેશનલ બિબ ત્યારબાદ છે પસંદગીયુક્ત વાંગમય સૂચિ એટલે કે કોઈ ચોક્કસ માપદંડના આધારે જે તૈયાર કરવામાં આવેલી હોય પુસ્તકોની યાદી એને આપણે પસંદગીયુક્ત વાંગમય સૂચિ આપણે કહી શકીએ છીએ તે જ રીતે કોઈ એક ચોક્કસ વિષયની વાંગમય સૂચિ પણ હોઈ શકે છે તેમજ જીવનચરિત્ર માહિતી વાંગમય સૂચિગત માહિતીઓ પણ હોઈ શકે છે કે જેમાં કોઈ બી ખ્યાતનામ કે એવા વ્યક્તિઓની જે જીવનચરિત્ર સાથે સંકળાયેલી જે પુસ્તકો પ્રકાશિત થઈ હોય એ બધી માહિતી જીવનચરિત્ર વામય સૂચિમાં દર્શાવેલી હોઈ શકે છે તે જ રીતે લેખક વાંગમય સૂચિ પણ હોય છે ત્યારબાદ છે ડિરેક્ટરીઓ અથવા તો માર્ગદર્શિકાઓ કે જે કોઈ એક ચોક્કસ વિસ્તારની વ્યક્તિઓ એટલે કે તેમાં વ્યક્તિનું નામ હોય છે તેનું સરનામું હોય છે ને તેને ટેલિફોન નંબર પણ હોય છે કે જેને આપણે સામાન્ય રીતે ટેલિફોન ડિક્શનરી તરીકે ઓળખી શકીએ છીએ એ જ રીતે સંસ્થાઓ અને સંગઠનોના નામની યાદીનો પણ તેમાં સમાવેશ થયેલો હોય છે જેમ કે સંસ્થાઓ કે સંગઠનોના નામ તેના વિભાગોના નામ વિભાગના વડાઓનું નામ અને તેમાં ચાલતી કામગીરી તેમજ તેનો ઇતિહાસ વગેરે બધી જ માહિતી આપણને ડિરેક્ટરીઓ અને માર્ગદર્શિકાઓમાંથી આપણાને મળી જતી હોય છે ત્યારબાદ છે પંચાંગો પંચાંગો એટલે કે વાર્ષિક કેલેન્ડરની મહત્ત્વની તારીખો અને આંકડાકીય કે ખગોળશાસ્ત્રીય ડેટાનો તેમાં સમાવેશ થયેલો આપણે જોઈ શકીએ છીએ આપણે જોઈએ છીએ કે આપણા દરેકના ઘરમાં એક આટલા પુસ્તકરૂપે એક પંચાંગ પડેલું હોય છે એ પંચાંગમાં આપણે શુભ દિવસ કયો અશુભ દિવસ કયો તેમજ આજે કયો વાર છે સૂર્યોદય ક્યારે થવાનો છે સૂર્યાસ્ત ક્યારે થવાનો છે કયો તહેવાર કઈ તારીખે છે વગેરે બધી જ માહિતીની આ પંચાંગોમાંથી આપણે મેળવી શકીએ છીએ ત્યારબાદ છે જીવનચરિત્ર કોષો કે જે વિવિધ વ્યક્તિઓની જીવનચરિત્રાત્મક માહિતી પૂરી પાડતા હોય છે ચરિત્ર કોષો સામાન્ય રીતે ત્રણ પ્રકારના હોય છે એક તો વુ ઇઝ વુ એટલે કે જે ખ્યાતનામ વ્યક્તિઓ હોય છે એ હયાત હોય તેવા વ્યક્તિઓની જીવન ચરિત્રાત્મક માહિતી તેમાં દર્શાવેલી હોય છે એ જીવનચરિત્રાત્મક માહિતીમાં વ્યક્તિનો જન્મતા જન્મ તારીખ તેમની રાષ્ટ્રીયતા તેમજ તેમનું શૈક્ષણિક શિક્ષણ શું છે તે તેમની કારકિર્દી તેમની સિદ્ધિઓ તેમને મેળવેલા મેડલો વિશેની માહિતી તેમના માન સન્માનની માહિતી વગેરે બધી જ માહિતી તેમાં દર્શાવેલી આપણે જોઈ શકીએ છીએ દાખલા તરીકે ઇન્ટરનેશનલ વોઝ વો એ જ રીતે વુ વોઝ વો એટલે કે જે પણ પ્રખ્યાત વ્યક્તિઓ હોય ખ્યાતનામ વ્યક્તિ હોય એ હયાત ના હોય તેવા વ્યક્તિઓની માહિતી તેમાં દર્શાવેલી જ હોઈ શકે છે ત્યારબાદ છે એ બંનેનું સૌમિશ્રણ એટલે કે હયાત હોય અને હયાત ના હોય તેવા વ્યક્તિઓના નામની તેવા વ્યક્તિઓના ચરિત્રાત્મક માહિતી આપણે તેમાંથી મેળવી શકીએ છીએ તેમજ વિષયલક્ષી જીવનચરિત્ર કોષ પણ હોઈ શકે છે જેમ કે અમેરિકન મેન એન્ડ વુમેન ઓફ સાયન્સ એટલે કે તેમાં વિજ્ઞાન ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત પુરુષો અને મહિલાઓ જે છે અમેરિકાના એમની માહિતી આપણે આ વિષયલક્ષી જીવનચરિત્ર કોષમાંથી મેળવી શકીએ છીએ ત્યારબાદ છે નકશાઓ કે જે કાગળ અથવા પાના ઉપર અથવા તો તેના જેવા જ પદાર્થ ઉપર પૃથ્વીની સપાટીના ભાગોનું જે વર્ણન કરતા હોય એને આપણે નકશાઓ તરીકે ઓળખી શકીએ છીએ કે જેમાં જંગલો છે રસ્તાઓ છે પહાડો છે પર્વતો છે નદીઓ છે વગેરે સંબંધિત બધી જ માહિતી આપણે નકશાઓ પરથી મેળવી શકીએ છીએ એ જ રીતે છે પૃથ્વીનો ગોળો કે જે પોતાની ધરી ઉપર ગોળ ફરતો હોય છે અને તે એક સ્ટેન્ડ પર ગોઠવેલો હોય છે તેમાં પણ નકશાઓની જેમ જ જંગલો પર્વતો નદીઓ સમુદ્રો વગેરેની માહિતી આપણે તેમાં જોઈ શકીએ છીએ ત્યારબાદ છે માર્ગદર્શિકાઓ કે જે સામાન્ય રીતે પ્રવાસીઓ માટે તૈયાર થતી હોય છે એટલે પ્રવાસીઓને તેમને જે જરૂરી માહિતી હોય છે તે તેમાંથી આપણાને મળી જતી હોય છે જેમ કે આપણે ક્યાંક ફરવા જવું હોય તો ક્યારે જવું કેવી રીતે જવું ક્યાં રહેવું તેમજ ત્યાં ક્યાં ક્યાં ફરવા જવું એ જગ્યાએ અને ત્યાં શું ખાવું વગેરે સંબંધિત બધી જ માહિતી માર્ગદર્શિકાઓમાં દર્શાવેલી હોય છે ફેડોર્સ ગાઈડ એ આનું બહુ સારું એવું ઉદાહરણ છે ત્યારબાદ છે ઐતિહાસિક માહિતી સ્ત્રોતો કે જેમાં માનવીય કાર્યક્ષેત્ર સિદ્ધિઓ અને નિષ્ફળતાઓના કેટલા યુગોનો ઇતિહાસનો તેમાં સમાવેશ થયેલો દર્શાવે છે દાખલા તરીકે મોટર કારની શોધ ક્યારે થઈ તેમજ માનવજીવન અસ્તિત્વમાં ક્યારે આવ્યું ઉપરાંત ઇજિપ્તના સમયમાં વાહન વ્યવહાર માટેની શું વ્યવસ્થા હતી આ બધું જો જાણવું હોય તો આપણે આપણા ઇતિહાસના પાના ખોલીએ તો આપણને ખ્યાલ આવે કે તે સમયે શું હતું એટલે જ આપણે કહી શકીએ કે ઐતિહાસિક માહિતી સ્ત્રોતો એ આપણાને ઇતિહાસની માહિતી પૂરી પાડતા હોય છે ત્યારબાદ છે હસ્તપ્રતો કે જે દુનિયાની પ્રાચીન સંસ્કૃતિઓની માહિતી પ્રગટ કરવા માટેનું અત્યંત મહત્ત્વનું સાધન છે મુદ્રણ કળા આવી તે પહેલાં લખવા માટે આપણે ઝાડના પાનનો ઉપયોગ કરતા હતા અથવા ગાયના મુલા વાછડાનો મુલાયમ ચામડાનો ઉપયોગ કરતા હતા ઘેટા કે બકરાના ચામડાનો ઉપયોગ થતો અથવા તો તાડપત્રોનો ઉપયોગ થતો હતો આપણા જે ઉપનિષદો છે વેદો છે રામાયણ છે મહાભારત છે આ બધા ઓગણીસમી સદીની શરૂઆતમાં જે મુદ્રિત થયા તે પહેલાં તેઓ હસ્તપ્રતોની સ્વરૂપમાં હતા આપણા ત્યાં ખુદાવક્ષ પબ્લિક ઓરિએન્ટલ જે લાઇબ્રેરી છે ત્યાં આપણે સામાન્ય રીતે પિસ્તાળીસ હજાર હસ્તપ્રતોનો તેમાં સંગ્રહ થયેલો જોઈ શકીએ છીએ એ જ રીતે તાંજોવર સરસ્વતી મહલ લાઇબ્રેરી છે જે તામિલનાડુમાં આવેલી છે ત્યાં પચાસ હજાર હસ્તપ્રતોનો સંગ્રહ કરે એ લાઇબ્રેરીમાં જોઈ શકીએ છીએ સંગ્રહ કરેલો આવી જ રીતે ઘણી બધી એવી એવા ગ્રંથાલયો છે આપણા ભારતમાં કે જ્યાં હસ્તપ્રતોનો સંગ્રહ કરેલો આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ છે સામાયિકો કે જે એક આગવું શીર્ષક ધરવા ધરાવતું નિયમિત રીતે ચોક્કસ ગાળાએ પ્રકાશિત થતું હોય છે તેમજ તેનો છેલ્લો અંક ક્યારે પ્રકાશિત થશે તેનો નિર્ણય પહેલેથી લેવામાં આવેલો હોતો નથી સામાયિકો સામાન્ય રીતે પ્રાથમિક દ્વિતીય તેમજ તૃતીય રીતે આપણે વિભાજિત કરી શકીએ છીએ ત્યારબાદ છે એક સ્વાધિકાર એટલે કે વ્યક્તિને તેના દ્વારા શોધાયેલી વસ્તુને બનાવવાનો તેનો ઉપયોગ કરવાનો કે વેચવાનો તેમજ તેની ઉપર પ્રક્રિયા કરવાનો તેની યોજના ઘડવાનો સરકાર દ્વારા સત્તાવાર રીતે ચોક્કસ વર્ષો એટલે કે વીસ વર્ષ માટે અપાતો અધિકાર છે જે સામાન્ય રીતે રાષ્ટ્રીય અને પ્રાદેશિક જે પેટન્ટ ઓફિસો છે એના દ્વારા અધિકાર અપાતો હોય છે ત્યારબાદ છે મહાનિબંધો કે જે કોઈ તજજ્ઞના માર્ગદર્શન હેઠળ સંશોધન કરી અને તેને પ્રગટ કરવામાં આવતો હોય છે તેને આપણે મહાનિબંધ તરીકે ઓળખી શકીએ છીએ કે જેમાં ધારણાઓ હેતુઓ ઉદ્દેશો સંશોધન પદ્ધતિઓ તેમજ આગળ આ સંશોધન કોને ઉપયોગી થશે કેવી રીતે ઉપયોગી થશે તે બધી જ માહિતી આ મહાનિબંધમાં આપેલી આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ છે સ્મરણિકાઓ અથવા તો સન્માન ગ્રંથ એટલે કે વિદ્વાન વ્યક્તિને સન્માન અર્થે જે સન્માન અપાતા લેખોનો એ એક પ્રકાશિત સંગ્રહ છે દર વર્ષે આપણા દેશમાં એક કરતાં વધારે લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સના ક્ષેત્રમાં ખ્યાતિ પ્રાપ્ત ગ્રંથપાલના સન્માન અર્થે તે બહાર પાડવામાં આવતો હોય છે ત્યારબાદ છે લેખો એટલે કે આર્ટિકલ્સ આપણે જોઈ શકીએ છીએ કે આપણા ત્યાં જે સંદેશ સમાચાર જે છે ગુજરાત સમાચાર છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે આ બધામાં જે લેખો દર્શાવવામાં આવેલા હોય છે જે આપણને અદ્યતન માહિતી પૂરી પાડતા હોય છે એ જ રીતે સામાયિકો છે સંમેલન અહેવાલો છે એમાં પણ લેખો દર્શાવેલા હોય છે જે પણ આપણાને માહિતી સારી એવી પૂરી પાડતા હોય છે ત્યારબાદ છે રોજનીશીઓ એટલે કે ડાયરીઝ લેખકો છે વૈજ્ઞાનિકો છે ને બીજા ઘણા બધા લોકો પોતાની રોજનીશીઓ તૈયાર કરતા હોય છે માઇકલ ફ્રેડે કે જે ઇલેક્ટ્રિસિટી ઓફ ફાધર તરીકે ઓળખાય છે તેમણે તેમની પોતાની ડાયરીમાં તેમની બધી જ સંશોધન પ્રવૃત્તિની ખૂબ જ ચોકસાઈપૂર્વક તેમણે તેમાં નોંધ કરેલી આપણે જોઈ શકીએ છીએ અને એમાંથી પણ આપણાને ઘણી બધી માહિતી પૂરી પડત પાડતી હોય છે ત્યારબાદ છે પત્રો પત્રો પહેલાંના સમયમાં આપણે કંઈ બી સમાચાર આપવા માટે પત્રોનો ઉપયોગ કરતા હતા અત્યારે ઇન્ટરનેટની શોધથી એ પત્રોએ ઈમેલનું સ્વરૂપ ધારણ કર્યું છે પરંતુ ઘણી બધી વહીવટી ઓફિસો એવી છે કે જ્યાં ઘણા બધા કંઈ બી નિર્ણયો બતાવવા માટે આપણે પત્રોનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ઘણીવાર એવું પણ હોય છે કે આ પત્રો ઘણીવાર પુસ્તક રૂપે પણ પ્રકાશિત થતા હોય છે જેમ કે ગ્લિમ્સ ઓફ વર્લ્ડ હિસ્ટ્રીમાં જવાહરલાલ નહેરુએ તેમના સમયમાં ઇન્દિરા ગાંધીને જે પત્રો લખ્યા હતા તેનો બધો જ સંગ્રહ એ એમાં આપણે જોઈ શકીએ છીએ અને તે જે તે સમયની માહિતી પૂરી પાડતા હોય છે ત્યારબાદ છે ઓફિસ ફાઇલો સરકાર છે ઔદ્યોગિક એકમો સંશોધન સંસ્થાઓ છે શૈક્ષણિક સમિતિઓ છે કે વહીવટી સમિતિઓ છે તેઓ તેમના રોજબરોજના જે નાના મોટા નિર્ણયો હોય લેતા હોય છે એ બધું એક ઓફિસ ફાઇલમાં સમાયેલું આપણે જોઈ શકીએ છીએ દાખલા તરીકે કર્મચારીની સર્વિસ બુક જેને આપણે ઓફિસ ફાઇલમાં આપણે ગણી શકીએ છીએ કે જેમાં કર્મચારીની ભરતી તેની તેનો લાંબા ગાળાનો આદેશ તેની પેન્શન તેનો નિવૃત્તિ વગેરે સંબંધિત બધી કર્મચારીની સંબંધિત બધી જ માહિતી આ ઓફિસ ફાઇલોમાં હોય છે અને તે જેની બીજી નકલ ના હોવાના કારણે તેને સાચવવાના પ્રયત્નો થતા હોય છે ત્યારબાદ છે કોમ્પ્યુટર ફાઇલ્સ કે જે એક સંગ્રહાયેલો પ્રોગ્રામ છે જેને એક ફાઇલ નામ આપવામાં આવતું હોય છે દાખલા તરીકે આપણા ત્યાં ગ્રંથાલયની માહિતી માટે આપણે કોમ્પ્યુટરમાં એક ફાઇલ નામ આપીએ છીએ અને તેમાં ગ્રંથાલયનો બધો જ ડેટા તેમાં આપણે નાખી દઈએ અને જ્યારે જરૂર પડે ત્યારે તે ફાઇલ ખોલી અને આપણે ગ્રંથાલયનો ડેટા આપણે મેળવી મેળવી શકતા હોઈએ છીએ એટલે કોમ્પ્યુટર ફાઇલ્સ પણ પ્રલેખનીય સ્ત્રોત તરીકેનું કામ કરતા હોય છે ત્યારબાદ છે ડેટા બેઝિસ ડેટા બેઝિસ એ એક આડ સંદર્ભ ફાઇલનો એક સંગ્રહ છે અને દુનિયામાં મોટી સંખ્યામાં નિર્દેશીકરણ અને સારકરણ સેવાઓએ પોતાના ડેટાબેઝિસ તૈયાર કરેલા હોય છે કે જેમને અમુક નાણાં ચૂકવવાથી તેઓ તેમના પાસવર્ડ આપે છે અને અને ત્યારબાદ આપણે તે ડેટાબેઝિસનો ઉપયોગ કરી શકતા દુનિયાના કોઈ પણ ખૂણા બેસીને તેનો આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ દાખલા તરીકે ઇમ્ફ્લિબનેટ દ્વારા જે એન્ડલિસ્ટ તૈયાર કરવામાં આવેલું હોય છે કે જેને આપણે અમુક નાણાં ચૂકવી અને તેના એમને પાસવર્ડ લઈએ છીએ ત્યાં જ્યારે તેને આપણે ખોલીએ છીએ તો તેમાંથી હજારો સંખ્યામાં આપણાને અલગ અલગ પ્રકાશનોના સામાયિકો તેમજ પુસ્તકોની માહિતી આપણે તેમાંથી મેળવી શકીએ છીએ ત્યારબાદ છે સીડી રોમ ક્રોપ્ટન્સ રેફરન્સ કલેક્શનની એક જ સીડીમાં આપણે સીડી રોમના ચોવીસ વોલ્યુમો જોઈ શકીએ છીએ કે જેમાં એન્સાયક્લોપીડિયા વર્લ્ડ એટલાસ ડિક્શનરી કોટેશન્સ થિસોરોસ વગેરે ઘણા બધા વોલ્યુમોનો જ ઘણી બધી જાણકારી એ વોલ્યુમોમાં આપણે જોઈ શકીએ છીએ એ રીતે સીડી રોમ આપણે ગમે ત્યાં કોઈ બી સ્થળે લઈ જઈને પણ આ ચોવીસ વોલ્યુમોની કે માહિતી કે કોઈ બી પુસ્તકમાં સીડી સ્વરૂપે જે આવતા હોય એની માહિતી આપણે મેળવી શકતા હોઈએ છીએ ત્યારબાદ છે વિડીયો રેકોર્ડિંગ કે જેમાં અવાજ રંગીન ચિત્રો અને સજીવ દેખાતા ચિત્રપટોનો તેમાં સમાવેશ કરેલો હોય છે અને સામાન્ય માણસોને પણ તે સારી એવી માહિતી પૂરી પા પાડતા હોય છે દાખલા તરીકે આપણા ત્યાં ડિસ્કવરી ચેનલ છે જીઓગ્રાફિક ચેનલ છે તો એ લોકોને એ લોકો જે માહિતી દર્શકોને પૂરી પાડે છે તે પહેલીથી રેકોર્ડ કરેલી હોય છે ત્યારબાદ છે માહિતીના બિનપ્રલેખનીય સ્ત્રોતો એટલે કે જે દસ્તાવેજ સ્વરૂપ ના હોય એવા એ એવા સ્ત્રોતો કે જેમાં માનવીય સ્ત્રોતો હોય છે અને સંસ્થાઓ અને સંગઠનોનો તેમાં સમાવેશ થયેલો આપણે જોઈ શકીએ છીએ તો એમાં સૌથી પહેલાં માનવીય સ્ત્રોતો એટલે કે એમાં પહેલાં સલાહકારો એટલે કે જે સલાહકારો હોય છે તે વ્યવસાયિક હોય છે અને તેમને અમુક નાણાં ચૂકવવાથી એ સલાહ પૂરી પાડતા હોય છે જેમ કે કાયદાકીય સલાહકારો કે જે આપણે કાયદાનું જ્ઞાન આપતા હોય છે ત્યારબાદ છે કંઈ બી મકાન બનાવવા માટે આપણે ઇજનેરી સલા ઇજનેરોની સલાહ લેતા હોઈએ છીએ તેમજ આપણા શરીરમાં કંઈ રોગની તપાસ કરવા માટે આપણે ડૉક્ટરની સલાહ લેતા હોઈએ છીએ ત્યારબાદ છે નિષ્ણાતો નિષ્ણાતો એવી વ્યક્તિઓ છે કે જેઓ પોતાનું જ્ઞાન અને કલા કૌશલ ધરાવતા હોય છે દાખલા તરીકે આપણા ત્યાં કોઈ બી ગ્રંથપાલની ભરતી કરવી હોય તો આપણે ગ્રંથાલય સંબંધિત જે નિષ્ણાત વ્યક્તિ હોય તેમને બોલાવતા હોઈએ છીએ અને ઇન્ટરવ્યૂ દ્વારા વ્યક્તિની પસંદગી થતી હોય છે આમ નિષ્ણાતો પણ એક અપ્રલેખનીય માહિતી સ્ત્રોત તરીકેનું કામ કરતા હોય છે ત્યારબાદ છે રિસોર્સ પર્સન રિસોર્સ પર્સન કે જે કાર્યક્રમને સમૃદ્ધ બનાવતો હોય છે દાખલા તરીકે આપણા ત્યાં ટૂંકા ગાળા માટે કોમ્પ્યુટર શીખવા માટે શીખવાડવા માટે આપણે જે વ્યક્તિને બોલાવતા હોઈએ છીએ તો તે વ્યક્તિ એ એ કા એ પ્રોગ્રામનો રિસોર્સ પર્સન આપણે કહી શકીશું ત્યારબાદ છે વેપારી પેઢીના પ્રતિનિધિઓ એટલે કે રિપ્રેઝેન્ટેટિવ ઓફ ફોર્મ્સ કે જે એવી વ્યક્તિ હોય છે કે જે કોઈ પેઢીના વેચાણ વિકાસ અને તેને સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ કર્મચારી હોય છે અને તે ખૂબ હોશિયાર હોય છે સારી રીતે બોલી શકે છે અને ઘણી બધી ભાષાઓના તેઓ જાણકાર પણ હોય છે તેમજ સામેવાળી વ્યક્તિને પોતાની વસ્તુ ખરીદવા માટે સહમત કરવાની તેનામાં ક્ષમતા હોય છે તેમજ તે વસ્તુને બજારમાં મૂકવાની અને મૂકવા માટે એ વસ્તુની મૂળભૂત બાબતોનું તેના જોડે જ્ઞાન ધરાવતા હોય છે ત્યારબાદ છે તકનીકી પહેરેગીરો એટલે કે ટેકનિકલ ગેટકીપર્સ કે જેઓ ઘણીવાર જન્મજાત કોઈ ચોક્કસ ક્ષેત્રની સારી જાણકારી ધરાવતા વ્યક્તિઓ હોય છે કે જેમને કોઈ એક ચોક્કસ ક્ષેત્રની કે વિષયની તેઓ જાણકારી ભેગી કરે છે અને જ્યારે કોઈ વ્યક્તિને જરૂર હોય ત્યારે તે વ્યક્તિ તે વ્યક્તિને તે માહિતી પૂરી પાડતા હોઈએ છીએ તેમજ તકનીકી પહેરેગીરોને તાલીમ આપવા માટે કોઈ ચોક્કસ ઔપચારિક અભ્યાસક્રમો હોતા નથી અને તેઓ મોટે ભાગે સ્વયં સંચાલિત રીતે તેઓ વિકાસ પામતા હોય છે એ જ રીતે સામાન્ય વ્યક્તિઓ કે એ એટલે કે કોમન મેન કે જેમણા પાસેથી આપણે આપણી રોજબરોજની જિંદગીમાં આપણે સામાન્ય માણસ પાસેથી પણ ઘણી એવી માહિતી પ્રાપ્ત કરતા હોઈએ છીએ દાખલા તરીકે બસ સ્ટેશન છે રેલવે સ્ટેશન છે કે જ્યાં કઈ બસ કે ટ્રેન ક્યારે ઉપડશે એની માહિતી મેળવવા માટે આપણે સ્ટેશનની પૂછપરછ બારીએ જઈએ છીએ તો સામે જે પૂછપરછની બારી સામે બેઠેલો જે વ્યક્તિ હોય તે આપણાને જે માહિતી પૂરી પાડે છે તેને આપણે સામાન્ય માણસ પાસેથી મળેલી માહિતી કહી શકીશું ત્યારબાદ છે સંસ્થાઓ અને સંગઠનો કે જેમાં માહિતીના અપ્રલેખનીય સ્ત્રોતમાં જે બીજા નંબરનું છે સંસ્થાઓને સંગઠનો તો તેમાં છે આંતરરાષ્ટ્રીય સંગઠનો આ સંગઠનો વિવિધ સ્ત્રોતો દ્વારા માહિતીને ઉત્પન્ન કરે છે તેને ભેગી કરે છે તેમજ ઇન્ટરનેટ પર એ માહિતીનું વિસ્તરણ કરતા હોઈએ છીએ હોઈએ હોય છે દાખલા તરીકે યુનેસ્કો એટલે કે યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્સ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન કે જે શિક્ષણ વિજ્ઞાન અને સાંસ્કૃતિક જે માહિતી છે એને ઉત્પન્ન કરે છે ભેગી કરે છે અને ઇન્ટરનેટ ઉપર તેનું વિસ્તરણ એની માહિતીનો ફેલાવો કરતા હોય છે ત્યારબાદ છે એફએઓ એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન કે જે ખેતી વિષયક અને ખોરાક વિષયક માહિતી પૂરી પાડતા હોય છે એ જ રીતે ડબલ્યુએચ એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે જે સ્વાસ્થ્ય સંબંધિત જે માહિતી હોય છે એ માહિતી આ સંગઠનો કે સંસ્થાઓ પૂરી પાડતા હોય છે ત્યારબાદ છે સંશોધન અને વિકાસની સંસ્થાઓ જેમ કે સંશોધન પ્રયોગશાળાઓ છે સંસ્થાઓ છે વગેરે સંશોધન દ્વારા માહિતી ઉત્પન્ન કરતા હોય છે દાખલા તરીકે કોઈક વૈજ્ઞાનિકને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય એવોર્ડ માટે તેનું નામ જાહેર થયું હોય તો આપણી જે મીડિયા છે તે તે વૈજ્ઞાનિક જે સંસ્થામાં જે સંશોધન અને વિકાસની સંસ્થામાં કામ કરતા હોય છે ત્યાં પહોંચી જાય છે અને તે વૈજ્ઞાનિકના સંબંધિત જે માહિતી છે તેમની જન્મ તારીખની તેમની કારકિર્દીની તેમજ તેમના ત્યાં તે ત્યાં કયું કામ કરી રહ્યા છે તે બધી જ તેમના સંબંધિત માહિતી તેઓ ત્યાંથી સંશોધન અને વિકાસની સંસ્થાઓ પાસેથી તેઓ મેળવી શકે છે ત્યારબાદ છે શૈક્ષણિક સંસ્થાઓ કે જેમાં વિશ્વવિદ્યાલયો મહાવિદ્યાલયો વ્યવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ વગેરે સંસ્થાઓનો સમાવેશ તેમાં થાય છે એ સંસ્થાઓ પાસેથી આપણાને ત્યાં ચાલતા અભ્યાસક્રમો ત્યાં ભણાવતા પ્રાધ્યાપકો કે શિક્ષકોની માહિતી આપણને ત્યાંથી મળી રહે છે તેમજ કેટલા વિદ્યાર્થીઓએ ત્યાંથી કેટલાક કેટલા વિદ્યાર્થીઓએ ત્યાં પ્રવેશ મેળવ્યો તેમજ કેટલા સંસ્થા છોડીને ગયા વગેરે સંબંધિત બધી જ માહિતી ત્યાં પૂરી આપણાને મળી રહેતી હોય છે ત્યારબાદ છે પ્રસારણ ગૃહો એટલે કે બ્રોડકાસ્ટિંગ હાઉસીસ ઘણા બધા રેડિયો ટેલિવિ ટેલ ટીવી પ્રસારણ ગૃહપ્રધાનો તેમજ રાજકીય ગૃહપ્રદા ટીવી પ્રસારણો જે છે તે ગૃહપ્રધાનો રાજકીય આગેવાનો અને અન્ય વીઆઈપીઓ દ્વારા થતાં અગણિત ભાષણો છે જાહેર ચર્ચાઓ છે અને વિવાદોના સંકલનો છે તેમજ લાંબા ચર્ચિત્રો જે ઓડિયો ટેપ વિડીયો ટેપ વિડીયો સીડી ઓડિયો સીડી વગેરેની અમૂલ્ય માહિતીનો સ્ત્રોત તેઓ ધરાવતા હોય છે અને આ પ્રસારણ ગૃહો જેવા કે દૂરદર્શન જી ટીવી સોની સ્ટાર ટીવી એનડી ટીવી આતક વગેરેને આપણે પ્રસારણ ગૃહો તરીકે ઓળખી શકીએ છીએ ને જે પણ ઘણી બધી માહિતી પૂરી પ્રાપ્ત પૂરી પાડતા હોય છે એ જ રીતે ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રો સંશોધકો છે વૈજ્ઞાનિકો છે શિક્ષકો છે વિદ્યાર્થીઓ છે તેમજ સામાન્ય માણસોનો બહુ મોટો સમુદાય છે કે જેઓ પોતાને જોઈતી જરૂરી માહિતી મેળવવા માટે તેઓ ગ્રંથાલયનો ઉપયોગ કરતા હોય છે ત્યારબાદ છે સંગ્રહાલયો એટલે કે મ્યુઝિયમ કે જે એક એવી ઈમારત છે કે જ્યાં ઐતિહાસિક વૈજ્ઞાનિક કલાત્મક અને સાંસ્કૃતિક રસ ધરાવતા જોઈ શકાય તેવા પદાર્થોનો સંગ્રહ અને પ્રદર્શન પ્રદર્શન તેમાં થતું હોય છે દાખલા તરીકે આપણે રાજસ્થાનમાં જઈએ તો ત્યાં ઘણા બધા એવા સંગ્રહાલયો કે મ્યુઝિયમો છે કે જ્યાં જૂના સમયમાં જે યુદ્ધના સમયે જે ઓજારો વપરાતા વપરાતા હતા તેનું પ્રદર્શન દર્શાવતું એક મ્યુઝિયમ ત્યાં હોય છે તો તેમાંથી પણ આપણને જે તે સમયની માહિતી પ્રાપ્ત થતી હોય છે ત્યારબાદ છે નિર્દેશ કેન્દ્રો કે જે માહિતી માંગનારાઓને તેમને જોઈતી માહિતી માટેના સ્ત્રોત ક્યાંથી મળશે તે માટેનો તેઓ નિર્દેશ કરતા હોય છે એટલે કે નિર્દેશન કેન્દ્ર કેન્દ્રો માહિતી પૂરી પાડતા નથી પરંતુ માહિતી ક્યાંથી મળ માહિતી જે જોઈતી હોય એનો એના સ્ત્રોતો ક્યાંથી મળશે તેનો નિર્દેશ કરતા હોય છે ત્યારબાદ છે ઇન્ટરનેટ તો ઇન્ટરનેટ એ માહિતીના અપ્રલેખનીય સ્ત્રોત છે ખરી પરંતુ તેને માનવીય કે સંસ્થાઓ કે સંગઠનોમાં તે તેનો સમાવેશ કરવામાં આવતો નથી એટલે ઇન્ટરનેટ એ એક અલગ રીતે આપણે આમાં અપ્રલેખનીય માહિતી સ્ત્રોત તરીકે એનો એને આપણે અહીં સમજીશું કે કોઈ પણ પ્રકારની જે માહિતી છે એ હવે આપણે ઇન્ટરનેટ દ્વારા દુનિયાના કોઈપણ ખૂણામાં ખૂણામાંથી બેસીને એ માહિતી આપણે ઇન્ટરનેટ દ્વારા આપણે મેળવી શકીએ છીએ ત્યારબાદ છે માહિતી સ્ત્રોતો તેના વિષય વસ્તુ પ્રમાણે એમાં ત્રણ ત્રણ વિષય વસ્તુ પ્રમાણે માહિતી સ્ત્રોતના ભાગ પડે છે એક તો પ્રાથમિક કક્ષાના સ્ત્રોતો ત્યારબાદ છે દ્વિતીય કક્ષાના સ્ત્રોતો તેમજ તૃતીય કક્ષાના સ્ત્રોતો કે જેમાં પ્રાથમિક કક્ષાના સ્ત્રોતો એટલે એવા સ્ત્રોતો કે જે માહિતીને અન્ય સ્ત્રોતો કરતાં એમાં વધુ વર્તમાન અને અદ્યતન હોય છે પ્રાથમિક કક્ષાના સ્ત્રોતો તેમજ તેમાં પ્રકાશિત થયેલી મોટા ભાગની જે માહિતી હોય છે તે અન્ય સ્ત્રોતોમાં ફરીથી ક્યારેય પ્રકાશિત થતી નથી એટલે એવું કહી શકાય કે પ્રાથમિક કક્ષાના માહિતી સ્ત્રોતો એ મૂળ સ્ત્રોત હોય છે તેમજ તે સંશોધનમાં ડુપ્લિકેશન થવાનું પણ ટાળતા હોય છે દાખલા તરીકે સંશોધન સામાયિકો મહાનિબંધો કે પ્રબંધો એક છે કે જે આપણે અગાઉ એની ચર્ચા કરી ગયા વેપારી વેપારી સાહિત્ય છે પત્રવ્યવહાર છે પ્રયોગશાળા નોંધપોથી છે વગેરેને આપણે પ્રાથમિક કક્ષાના સ્ત્રોતો તરીકે ઓળખીશું ત્યારબાદ છે દ્વિતીય કક્ષાના સ્ત્રોતો એટલે કે વિખેર થયેલી જે પ્રાથમિક કક્ષાના સ્ત્રોતોની જે માહિતી છે તેને દ્વિતીય સ્ત્રોતોમાં વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે તેમજ તે માહિતીનું વિશ્લેષણ અર્ધઘટન અને ચર્ચા કરવામાં આવે છે અને એ વિષયની વેરવિખેર થયેલા સાહિત્યને એક જગ્યાએ અનુક પસંદ કરેલા ભાગને તેને અનુક્રમિત રીતે તેમાં ગોઠવવામાં આવતા હોય હોય છે એટલે એવું કહી શકાય કે આમાં જે માહિતી હોય છે દ્વિતીય કક્ષાના સ્ત્રોતોમાં તે માહિતી મૂળ હોતી નથી દાખલા તરીકે વાંગમય સૂચિઓ છે નિર્દેશીકરણ અને સારકરણ સામાયિકો છે પાઠ્યપુસ્તકો છે પુસ્તિકાઓ છે પરિચય પુસ્તિકાઓ છે નકશાઓ છે પૃથ્વીનો ગોળો છે વગેરે જે છે માહિતી સ્ત્રોતો તે દ્વિતીય કક્ષાના સ્ત્રોતો આપણે કહી શકીશું ત્યારબાદ છે દૃતીય તૃતીય કક્ષાના સ્ત્રોતો એટલે આપણે જોઈ શકીએ કે આજના સમયમાં ખૂબ જ ઝડપી ગતિએ સાહિત્યમાં વધારો થવાને કારણે જરૂરી દસ્તાવેજોની ઓળખ અને સ્થાન મળવું ખૂબ જ મુશ્કેલ છે તૃતીય કક્ષાના જે સ્ત્રોતો છે તેઓ દ્વિતીય ગોણ એટલે કે દ્વિતીય તેમજ કેટલીક વાર પ્રાથમિક કક્ષાના સ્ત્રોતોનું સંકલન અને વિશ્લેષણ કરે છે એટલે આપણે એમ કહી શકાય કે તૃતીય કક્ષાના સ્ત્રોતોમાં દ્વિતીય અને પ્રાથમિક કક્ષાના સ્ત્રોતોમાંથી નિશ્ચંદિત એટલે કે ચાળેલી અને એકત્રિત કરવામાં આવેલી માહિતી જે હોય છે એનો એમાં સમાવેશ થયેલો હોય છે અને તે તેઓ સામાન્ય રીતે પ્રાથમિક અને દ્વિતીય સ્ત્રોતોને ઉપયોગ કરવા માટે તેઓ પ્રોત્સાહન પૂરું પાડતા હોય છે દાખલા તરીકે ડિરેક્ટરીઓ છે પંચાંગ છે વાર્ષિકીઓ છે વાંગમય સૂચિઓની વાંગમય સૂચિ છે યુનિયન કેટલોક છે વગેરે તૃતીય કક્ષાના માહિતી સ્ત્રોતો આપણે કહી શકીશું ત્યારબાદ છે માહિતી સ્ત્રોતો તેમના માધ્યમ પ્રમાણે એમાં બે ભાગ પડે છે મુદ્રિત માધ્યમ અને અમુદ્રિત માધ્યમ જેની ચર્ચા આપણે હવે પછીના લેક્ચર જે છે એકમ છમાં આપણે કરીશું આભાર હું આજે આ ટોપિકની ચર્ચા કર્યા બાદ તમે બધાએ જાણી શકો છો જાણી શકશો કે માહિતી સ્ત્રોતો આપણાને કયા કયા સ્ત્રોતોમાંથી માહિતી આપણને પ્રાપ્ત થઈ શકે છે આજે હું ડૉક્ટર મૃગીની દવે મને આજે આ બાબા સાહેબ આંબેડકર ચૈતન્ય બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના જે ચૈતન્ય સ્ટુડિયોમાં મને બોલાવી તે બદલ હું તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર